सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। डीसानी मुखबधीर बाळकीना गुनेगारने फांसीनी सजा आपवानी उठी रही छे मांग। डीसामां योजाई कैंडल मार्च, पालनपुरमां वकीलोए आप्यु आवेदन पत्र, तो महिला आयोगना सदस्य डॉक्टर राजुल देसाईए आ अंगे न्यायिक तपास माटे जिल्ला पोलीस अधीक्षकने आपी सूचना। सरकार द्वारा खेडूतोना हित माटे तैयार करवामां आवेली केनालो सफाईना अभावे नकामी साबित थता खेडूतोए जाते शरू करी केनालना समारकाम अने सफाईनी कामगीरी। रवि सीजन में केनाल में पानी नहीं छोड़ाया तो खेडूतोए केनाल पर ज भूख हड़ताल करवानी आपी चीमकी। अमीरगढ़ नजीक थी पसार थती बनास नदी में डूबवाथी बे युवकों ना मौत, बन्ने युवकों हता साड़ो अने बनेवी। अने विश्व कल्याण अर्थे दलवाड़ा गामनो एक भक्त 17 वर्ष थी करी रह्यो छे माताजीनी कठोर तपस्या, भक्तनी तपस्याने निहाळवा लोकोनी उमटी रही छे भीड़। हवे जोईए समाचार विगतवार। डीसानी मुखबधीर किशोरी पर दुष्कर्म अने तेनी हत्याने लई महिला आयोगना सदस्य राजुल देसाई पालनपुर खाते दौड़ी आया था। कलेक्टर अने एसपी साथे मृतक किशोरी ने मामले पर चर्चा करी हती। राजुल देसाईए आशंका व्यक्त करी हती कि आ धार्मिक विधि अथवा अन्य कोई कारणोसर पण किशोरीनी हत्या कराई होवानी आशंका व्यक्त करी हती। किशोरी पर दुष्कर्म अने हत्याने लईने एक टीमनी रचना पण करी छे अने तमाम पुरावाओ एकत्रित करी अने दुष्कर्म अने हत्या छे के अन्य कोई कारणोसर हत्या थई छे तेना आदेश पण एसपी ने आपवामां आव्या छे। ચોક્કસપણે હમણાં બે દિવસ પહેલાં જે ડીસાની જે દુઃખદ ઘટના બની છે દીકરીની જે ક્રૂર અને ઘાતકી હત્યાની એ બાબતે આજે મારે જિલ્લા કલેક્ટરશ્રી અને પોલીસ અધિક્ષક સાથે પણ ચર્ચા થઈ છે, ઇવન સાંસદ સભ્યશ્રી પણ હાજર હતા। ખાસ કરીને વિશેષ એક ઓપરેશન હાથ ધરી અને આ દીકરી પર બળાત્કાર કરીને હત્યા કરવામાં આવી છે, આ કોઈ ગેંગરેપનો ગુનો છે કે પછી ક્યાંક ને ક્યાંક કોઈક ધાર્મિક વિધિ કે જે કહી શકાય કે ક્યાંક બલિ ચડાવવાના વિષયમાં તો જે જે પણ એવિડન્સ પોલીસ અત્યારે એકત્ર કરી રહી છે અને આ તમામ શંકાઓ જે છે એને સાથે રાખીને એ દિશામાં યોગ્ય પગલાં લેવામાં આવે અને કડકમાં કડક અને આ દિશામાં કાર્યવાહી થાય એ પ્રકારે પણ મહિલા આયોગે ખાસ આદેશ આપ્યો છે પોલીસ તંત્રને। ડીસામાં તાજેતરમાં એક મુખબધીર બાળકીનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરી તેની બર્બરતાપૂર્વક કરવામાં આવેલી હત્યા બાદ તમામ લોકો સમસમી ઉઠ્યા છે। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી દીધી છે, પરંતુ હવે લોકોમાં આરોપીને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। ત્યારે ડીસામાં આજે વેપારીઓએ આ દીકરીને ન્યાય મળે તે માટે બંધ પાળી આરોપીને ફાંસીની સજા આપવાની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ડીસાના વિવિધ સંગઠનો દ્વારા પણ મુખબધીર બાળકીને ન્યાય મળે તે માટે માંગ કરવામાં આવી છે। રવિવારે સાંજે ડીસાના સ્પોર્ટ્સ ક્લબ ખાતે અલગ અલગ સંસ્થાના સંગઠનોએ એકત્રિત થઈ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું અને આ મુખબધીર બાળકીને ન્યાય મળે તેવી માંગ કરી હતી। સાથે સાથે આ તમામ લોકોએ નીતિન માળી દ્વારા આચરવામાં આવેલા અકૃત્યનો જોરદાર વિરોધ કર્યો હતો અને નીતિન માળીને જલ્દીમાં જલ્દી ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ કરી હતી। તાજેતરમાં ડીસા શહેરમાં એક મુખબધીર સગીર બાળકીને નરાધમ ઉપાડી જઈ બાળકી ઉપર બળાત્કાર કરી માસૂમ બાળકીનું ગધડથી માથું અલગ કરી શૈતાની કૃત્ય કરનાર આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પાલનપુર વકીલ મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ માસૂમ મુખબધીર કિશોરી ઉપર થયેલ જધન્ય કૃત્યને સમગ્ર પાલનપુર વકીલ મંડળે સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે। મૃતક સગીર બાળકીને શ્રદ્ધાંજલિ અર્પી તેમના કુટુંબ પ્રત્યેની સંવેદના વ્યક્ત કરી હતી, તેમાં શૈતાની કૃત્ય કરનાર અપરાધીને તાત્કાલિક કડકમાં કડક સજા થાય તેવી પાલનપુર વકીલ મંડળે માંગ કરી હતી। મુકામે જે બનાવ બન્યો છે એ બનાવના અનુસંધાને પાલનપુર બાર એસોસિએશન તેમજ પાલનપુર બારના તમામ વકીલશ્રીઓ આ જે બનાવ છે એને સખતમાં સખત વખોડી કાઢે છે
અને આવા નરાધર્મોને તાત્કાલિક અટકાયત થાય અને તાત્કાલિક કેસ ચાલે અને ઝડપી કેસ ચાલે અને સખતમાં સખત સજા થાય અને આવા કેસમાં તો ફાંસીની સજા થાય ત્યારે જ એમના ઘરવાળાનો ન્યાય મળ્યો કહેવાય. એટલે અમે આજે એ બધા આવેદનપત્ર આપીએ છીએ અને એના કુટુંબીજનોને પોલીસ સક્ષમ પૂરું પાડવામાં આવે અને ઝડપી સરકારથી તમામ સહાય મળે એટલા માટે આવેદનપત્ર આપીએ. બનાસકાંઠા જિલ્લામાં આવેલા થરાદ તાલુકાની સરકારી હોસ્પિટલના ફાર્માસિસ્ટ દ્વારા દર્દીના સગા સાથે ગેરવર્તન કર્યાના આક્ષેપો થઈ રહ્યા છે. થરાદની સરકારી હોસ્પિટલમાં દર્દી સાથે આવેલા સગા સાથે ફાર્માસિસ્ટ દ્વારા ગેરવર્તન કર્યું હતું અને અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકારી દવાખાનાનો આ ફાર્માસિસ્ટ માસ્ક પહેર્યા વગર જોવા મળી રહ્યો છે. આ વિડીયોમાં સરકારી કર્મચારીઓ પોતાની ડ્યુટી ઉપર માસ્ક પહેર્યા વગર જ બેઠેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આવા સરકારી કર્મચારી સામે કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું. આજે થરાદ રેફરલ હોસ્પિટલે હું આવેલો હતો ગાડી લઈને અને ત્યારબાદ અહીંયા ઇમરજન્સી કેસમાં એક બેનને લઈને આવેલો હતો અને હું ત્યાં અંદર હતો અને મારી ગાડી જે બારી પડી હતી એટલે અહીંયા કોઈક મેડિકલ ઉપર ભાઈ છે એમની ગાડી હતી આગળ અને મારી ગાડી પાછળ હતી. હું થોડોક કામમાં હતો ત્યારબાદ હું પાછો ગાડી લેવા માટે કે ગાડી કોની છે અને પાછી ગાડી લઈ લો. હું ગાડી પાછી લેવા આવ્યો એટલે મને જેમ તેમ મારાથી વર્તન કર્યું અને ગાળો બોલવા માંડ્યા અને હું ગાળો બોલતા બાજુમાં બેઠેલી બહેનો પણ તેમને કાનોમાં આગળીઓ નાખવી પડી હતી ગાળો સાંભળીને એવી ના આવે તેવી ગાળો બોલવા માંડ્યા હતા. ધાનેરા તાલુકાના ભાટીપ ગામના યુવકનું રહસ્યમય રીતે મોત નિપજતા પરિવારે હત્યા થઈ હોવાની રજૂઆત ધાનેરા પોલીસ સમક્ષ કરી હતી. ભાટીપ ગામનો 22 વર્ષીય ચંદુ ખાંભુ 3 દિવસ અગાઉ પોતાના ઘરેથી નીકળ્યો હતો. જોકે ગઈકાલે સવારે ભાટીપ ગામની સીમમાંથી ચંદુની લાશ ઝાડ ઉપર લટકેલી હાલતમાં મળી આવતા ચંદુના પરિવારે હત્યા થઈ હોવાનું જણાવી યોગ્ય તપાસની માંગ કરી હતી. વહેલી સવારે ઝાડ ઉપર ચંદુના શર્ટ વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જોકે દલિત સમાજના આગેવાનો તેમજ ચંદુના પરિવારે હત્યારાઓને પકડી લાવવા માટે ધાનેરા પોલીસ સ્ટેશન આવી રજૂઆત કરી હતી. આ મામલે ધાનેરા પોલીસ દ્વારા અને થરાદ વિભાગના ASP પૂજા યાદવને ઘટના વિશે જાણ કરતા ASP પૂજા યાદવ ધાનેરા ખાતે દોડી આવ્યા હતા અને પરિવાર તેમજ સમાજના આગેવાનોની રજૂઆતો સાંભળી હતી. ત્યારબાદ પરિવારે મૃતક ચંદુની લાશને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા સરકારી દવાખાને લાવવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ કર્યા બાદ ગઈકાલે પરિવારના સભ્યોએ મૃતદેહનો સ્વીકાર કર્યો ન હતો. મૃતક ચંદુ ધાનેરા તાલુકાના જાડી ગામની યુવતીને બગાડી ગયો હતો જેથી આ મામલે વધુ તપાસ થાય તેવી રજૂઆત સાથે પરિવારજનોએ આખી રાત સરકારી દવાખાને વિતાવી હતી. આજે સવારે ન્યાયની માંગ સાથે ફરી દલિત સમાજના આગેવાન તેમજ પરિવારના સભ્યો ધાનેરા પોલીસ મથકે આવી પહોંચ્યા હતા. આખરે દલિત સમાજના આગેવાન તેમજ પરિવારના સભ્યો સાથે ASP પૂજા યાદવે બેઠક કરી યુવકના મોત મામલે રજૂઆત સાંભળતા પરિવારે લાશ સ્વીકારી હતી. થરાદ વિભાગના ASP પૂજા યાદવ દ્વારા યુવકના મોત મામલે અલગ અલગ ટીમો બનાવી તપાસ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. યુવકના કોલ ડિટેલ તેમજ જાડી ગામની યુવતીનું પણ નિવેદન લેવામાં આવી રહ્યું છે. યુવકના મોત મામલે FSL સહિત જિલ્લાની અલગ અલગ શાખાઓ આ મામલે તપાસમાં જોડાઈ છે. ધાનેરા જો બનાવ બના હૈ ઉસકે કેસ મેં મેં ખુદ યહાં પે ધાનેરા પોલીસ સ્ટેશન મેં પ્રેઝન્ટ હું તો ઉસકા ડેડ બોડી કા સીન ઓફ ક્રાઇમ મેને પર્સનલી ખુદ વિઝિટ કિયા હૈ સારા તો ઉસમે હમને અભી તક AD દાખિલ કિયા હૈ એક્સિડેન્ટલ ડેથ જો ડેડ બોડી હૈ ઉસકા પોસ્ટમોર્ટમ હુઆ હૈ અભી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આને કે બાદ ઓર કોલ ડેટા રિકોર્ડ્સ આને કે બાદ હમ સબકે નિવેદન લેકે ઉસકે બાદ ઇસકા તપાસ અભી જારી હૈ ઉસકે બાદ જો ભી હમે લગેગા કે ઇસમે કોઈ ગુનાહ બના હૈ તો ઉસકે અકોર્ડિંગ હમ FIR રજિસ્ટર કરેંગે. મેડમ 2 દિન સે PM રૂમ મેં બોડી પડા હૈ કુછ બાત હુઈ પરિવાર સે? આપ પરિવાર સે મેરી બાત હુઈ હૈ તો અભી સબ તૈયાર હો ગયે હૈ કે હમ બોડી કો લે જાયેંગે ઓર ઇસમે ગુનાહ અભી ઇનકો જો જો શંકાસ્પદ નામ થે વો સબ હમને નોટ કર લિયા હૈ અગર હમે તપાસ કે દરમિયાન કિસી મેં લગતા હૈ કે ગુનાહ બના હૈ તો ઉસમે હમ ઉસ ટાઈમ પે FIR. થરાદ સાંચોર હાઈવે ઉપર ઘાસ ભરેલા પિકઅપ ડાળામાં અચાનક આગની ઘટના બનતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. થરાદ સાંચોર હાઈવે ઉપર પીલુડા નજીકથી પસાર થઈ રહેલા પિકઅપ ડાળામાં આગ લાગતા પિકઅપ ડાળામાં રહેલો ઘાસનો તમામ જથ્થો બળીને રાખ થઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાસકાંઠાના થરાદ તાલુકામાં અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે થરાદના અછવાડા પાસે ગાયને બચાવવા જતાં બનાસ ડેરીનું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. આ ઘટનામાં ટેન્કરનો ખુરદો બોલાઈ ગયો છે. ગનીમતે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટેન્કર પલટી મારી જતા ટેન્કરમાં રહેલો દૂધનો જથ્થો ઢોળાઈ જતા આર્થિક નુકસાન થયું છે. પલટી ખાઈ ગયેલા ટેન્કરને ઊભું કરવા માટે ક્રેન બોલાવવાની જરૂર પડી હતી.
આ ઘટના બન્યા બાદ ટેન્કર ચાલકે થરાદ પોલીસ મથકમાં જાણવા જોગ માહિતી આપી છે. ડીસા મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય બહેનોને વિધવા સહાય મંજૂરીના સર્ટિફિકેટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ડીસા શહેર વિસ્તારની 616 બહેનોને બનાસકાંઠા કલેક્ટરશ્રીના આદેશ મુજબ આજે વિધવા સહાય મંજૂરી સર્ટિફિકેટ ડીસા મામલતદાર કચેરી ખાતે ડીસા પ્રાંત કલેક્ટર શ્રી હરેનભાઈ પટેલ તથા ડીસા મામલતદાર પારગી સાહેબના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આજે મીડિયાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે અગાઉના સમયમાં પણ સતત બહેનોને લાભ મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ રહેશું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે તૈયાર કરવામાં આવેલી કેનાલો સફાઈના અભાવે નકામી સાબિત થતાં ખેડૂતોએ જાતે જ શરૂ કરી કેનાલના સમારકામ અને સફાઈની કામગીરી. રવિ સિઝનમાં કેનાલમાં પાણી નહીં છોડાય તો ખેડૂતોએ કેનાલ ઉપર જ ભૂખ હડતાળ કરવાની આપી ચીમકી. અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીમાં ડૂબવાથી બે યુવકોના મોત. બંને યુવકો હતા સાળો અને બનેવી. અને વિશ્વ કલ્યાણ અર્થે દલવાડા ગામનો એક ભક્ત 17 વર્ષથી કરી રહ્યો છે માતાજીની કઠોર તપસ્યા. ભક્તની તપસ્યાને નિહાળવા લોકોની ઉમટી રહી છે ભીડ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ. કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કીમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ. સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા, જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો કે સંગ જીઓ બેફિકર. મેન્ટેનન્સ સે મત હો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન. બનાવો આપની વૈશ્વિક અને ઝળહળતી કારકિર્દી. ઉત્તર ગુજરાતમાં સ્થાપિત અને ઉદ્યોગ જગતમાં વિદ્યાર્થીઓની ઉચ્ચ ગુણવત્તા માટે સુપ્રસિદ્ધ એવી ગણપત યુનિવર્સિટીના વિભિન્ન એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, કમ્પ્યુટર એપ્લિકેશન્સ, કોમર્સ, સોશિયલ સાયન્સ, ફાર્મસી, પ્યોર સાયન્સ, આર્કિટેક્ચર, ડિઝાઇન, લો અને મેરીટાઇમ જેવા ક્ષેત્રના વિવિધ ડિપ્લોમા, બેચલર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને માસ્ટર્સ પ્રોગ્રામ્સમાં જોડાઈને એડમિશન પ્રક્રિયા જલ્દી જ પૂર્ણ થવા જઈ રહી છે. કોલ 9978996944 ઓર વિઝિટ admission.guni.ac.in ટુ સિક્યોર યોર એડમિશન્સ ટુડે.
વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખેડૂતો નર્મદા વિભાગની લાપરવાહીથી તોબા પુકારી ઉઠ્યા છે અને આજે આ વિસ્તારમાંથી પસાર થતી કેનાલોની જાતે સફાઈ અને સમારકામ કરવાની કામગીરી હાજરી હતી. સાથે સાથે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે સમારકામ અને સફાઈ બાદ પણ જો કેનાલોમાં આગામી સમયમાં પાણી છોડવામાં નહીં આવે તો તમામ ખેડૂતો કેનાલ ઉપર જ અમરનાથ ઉપવાસ ઉપર ઉતરી જશે. સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે કેનાલોની એક ચેઇન બનાવવામાં આવી છે અને પાણી વગરના વિસ્તારમાં ખેડૂતો ખેતી કરી શકે તે માટે સરકારનું આ કાર્ય ઘણું ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. પરંતુ તે ક્યારે કે જ્યારે સરકારની આ યોજનાના અમલમાં સરકારી બાબુઓ દ્વારા સારી રીતે કામ કરવામાં આવતું હોય ત્યારે આવું જ કંઈક બનાસકાંઠા જિલ્લામાં જોવા મળે છે. સરકારે સૂકા ભઠ્ઠ માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લામાં નર્મદાની કેનાલો તો પાથરી અને આ કેનાલોમાં મસ્ત મોટા નેટવર્કની શરૂઆતમાં તો પાણી પણ આવ્યું, પરંતુ આ કેનાલોના રખરખાવની જવાબદારી જેના શિરે છે તેવા સરકારી અધિકારીઓની કામચોરીના લીધે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ કેનાલો શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. નર્મદાની આ કેનાલોની સરકારી અધિકારીઓ દ્વારા દેખરેખ રાખવામાં ના આવતા આ કેનાલો ઠેક ઠેકાણેથી તૂટી ગઈ છે તો કેટલીક જગ્યા પર કેનાલોમાં જાડી ઝાંખરા વધી ગયા છે. ત્યારે આવું જ કંઈક કાંકરેજ તાલુકાના તાટિયાણા અર્જણસર નજીક જોવા મળ્યું. અહીંથી પસાર થતી નર્મદાની કેનાલમાં સફાઈનો અભાવ હોવાથી સ્થાનિક ખેડૂતો દ્વારા નર્મદા વિભાગમાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં નર્મદા વિભાગ દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી. ત્યારે આગામી સમયમાં રવિ સિઝનની શરૂઆત થઈ રહી છે જેને પગલે ખેડૂતોએ રવિ સિઝન દરમિયાન કેનાલોનું પાણી મળી રહે તે માટે તંત્ર પર વિશ્વાસ મૂકીને થાકી ચૂકેલા ખેડૂતોએ જાતે જ કેનાલોની સફાઈ અને સમારકામ કરવાની શરૂઆત કરી છે. સાહેબ, અમારું ખેતરને છેલ્લું પણ ખેતર છે મારું, એટલે કોઈ મારે સાંઠ પાણી આ કેટલા વર્ષ કેનાલ આવી છે, સાંઠ પાણી હમણાં આ બાલતા નથી આવે તો અમારે આ ઘનશેલામાં જ નભવું છે. બરાબર, પછી તે સાથે હમણાં પાણી છોડાવ જાય છે, લડવાનું થાય છે, એ પાણી આ બધા દેતા નહીં ખેડૂત પાણી, એટલે અમારે છીએ કરવાનું, એટલે ગમે તે કરીને પાણી આવવા દો અમને, બીજું કાંઈ ના કમી ના બચેના માટે. બરાબર, છેલ્લો સાંઠ પાણી પણ આ બધા દેતા નથી, અમારે કરવાનું શું ચેતન. હવે જો કંઈ ચાહે નળ નથી, મારે ખેતરમાં ચાહે નળ હેડેવો નથી, હું પાણી છે વાળું આ કેલાનું પાણી, આ મારું પાણી વાળવાનું થાય ના ખેતરમાં ચાહે ફાંટી હેડ્યું નથી, એટલે મારે શું કરવાનું? સાહેબ, વ્યાજમાં પૈસા લઈને અમે ખેતરમાં જ નભવા છે. બરાબર, તો અમે ખેડના પૈસા અમારે વળતા નથી, અમારે શિરક નભવું, અમારે અમારે બાળ બચ્ચા અમારે શિરક નભાડવા કહેતું, તમે બચ્ચાને નભાડવા શિરક, અમે હું વ્યાજમાં લઈ લઈને ખેતી કરાવું, ખેતી આખી ફેલ મારી જતી રહે તો હું સલામ જ નભું, એમ બીજું કાંઈ નહીં, પાણી આપે દેતા નહીં, મારે નભું છે માટે છોકરા મારે છે ને પાડવા. બોલો, હવે જો પાણી નહીં આપવા દે તો અમે બાળ બચ્ચા લઈને અમે મારે ગમે તે ધંધો અહીંયા આવે છે તમે કંચે, ના કે મેં સલામ માથે નભો, હવે શેઠ ઉપવાસ કરશે તમે માટે. બરાબર, અહીંયા આવશે. તંત્રની જવાબદારી કેનાલની સફાઈ કરવાની અને તેનું સમારકામ કરવાની હોય છે અને સરકાર દ્વારા તેની ગ્રાન્ટની પણ ફાળવણી કરવામાં આવતી હોય છે, પરંતુ આ કેનાલોની દશા જેમની તેમ જ રહે છે અને ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તે પણ ખબર નથી. પરંતુ તેમ છતાંય ખેડૂતો જ્યારે જાત સફાઈ અને જાતે જ સમારકામ કરતા હોય તો તે ખૂબ જ શરમજનક બાબત છે. ત્યારે ખેડૂતોએ આજે કેનાલોનું સમારકામ અને સફાઈ કર્યા બાદ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં કેનાલની સફાઈ કર્યા બાદ પણ પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો કેનાલ ઉપર જ ભૂખ હડતાલ પર ઉતરી જશે. કાંકરેજ તાલુકાના તાતિયાણા ગામની અંદર જે માઇનોર કેનાલ જે ચાલુ છે એની અંદર તમે જોવા જાઓ છો તો મહિનામાં એકથી બે વાર જ પાણી છોડવામાં આવે છે. ખેડૂતોને આજે એટલી માંગ છે કે આટલી વારંવાર અમે રજૂઆત કરવા છતાંય પણ આ તંત્ર કોઈ સાંભળતું નથી અને આજે ખેડૂતો 50 ખેડૂતો ભેગા થઈને આજે જાતે જ કેનાલ માઇનોર કેનાલ સાફ કરવામાં આવી રહી છે. આપણે ખેડૂત સાથે સીધી મુલાકાત કરીશું. કાકા, શું કહેશો આજે તમે ખેડૂતો ભેગા થઈને પડી જાય છે અને અમારી જાતે અમે સિમેન્ટ ઘરના માલ લાવી સિમેન્ટ ટ્રેક્ટરથી સીધા અમારા ખર્ચા કરીને અમે આધા કરા છો, આધા થાય અમે સરખું હેડતું નથી. પછી અમારે તકલીફ મોટા મોટી છે કે પાક બધો નિષ્ફળ ગયો છે, હુકાઈ ગયો છે, કોઈ અમારી તંત્ર વાત સાંભળતું નથી.
મહિનામાં કેટલી વાર? મહિનામાં સાહેબ એક બે વખત પાણી આવે છે, એમાં આખી કેનાલ બધી તિરાડું હિરાડું પડી ગઈ છે, ચાય પાણી હરખું મળતું નથી. પછી અમારો પાક એમાં બધો સુકારો મારી ગયો છે. અમારે હવે કેનાલ હાંધવી કે કોઈ અમારા ક્ષેત્રનું કરવું કે અમારા બાળ બચ્ચાનું કરવું? હવે પછી જો તમે કોઈ અમારી તંત્ર રાજ નહીં આપડો તો અમે ઉપવાસ માથે બેસી જશે અમારા બાળ બચ્ચા. બીજું હવે અમારાથી કાંઈ બને એમ નથી, અમે તો રણ્યા રણ થઈ ગયા છે સાહેબ, નુકસાનમાં કોઈ બાકી જ નથી. હકીકત ખેડૂતને 60-70 હજારના નુકસાન કોતે કહેવાય. તો ખેડૂતોની આવી કપરી પરિસ્થિતિ છે, ખેડૂતોનું માંગ છે કે ભાઈ અમારે જલ્દી જઈને જલ્દી આ જો કેનાલ રિપેરિંગ થાય અને મહિનાની અંદર રેગ્યુલર પાણી છોડવામાં આવે. જો પાણી છોડવામાં નહીં આવે તો અગાઉ ખેડૂતો પોતાના બાળ બચ્ચા સાથે આમંત્રણ ઉપવાસ ઉપર બેસે. માનસી ચૌહાણ, બીકે ન્યૂઝ ચેનલ, કાંકરેજ. આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. ચાલુ વર્ષ દરમિયાન ધાનેરા તાલુકાના કેટલાક ગામોમાં વધુ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા, જેના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થયું હતું. અને હજુ એ ખર્ચની ભરપાઈ થાય એ પહેલાં 5 દિવસ દરમિયાન આવેલા કમોસમી આફતરૂપી વરસાદના કારણે બાજરી તેમજ જવારના પાકને ભારે નુકસાન થયું છે. આ વર્ષે ચોમાસા દરમિયાન કેટલાક ગામોમાં વાવણી લાયક વરસાદ થતાં બાજરી, મગફળી, જવાર, કપાસ સહિતના પાકોની આવક સારી થશે તેવું અનુમાન લગાવી બેઠેલા ખેડૂતના સપના એકવાર ફરી રોળાયા છે. ધાનેરા તાલુકાના કેટલાક ગામોમાં મગફળી, બાજરી સહિતની કાપણી થઈ ગઈ છે, પરંતુ બાકી રહેલા ખેડૂતોએ કે જેઓએ પોતાના ખેતરમાં ઉભેલા પાકની કાપણી કરી, પડી રાખેલો પાક આવેલા કમોસમી વરસાદના કારણે નાશ થઈ ગયો છે. ધાનેરા તાલુકાના રવિયાશેરા અને ખિંમત સહિતના ગામોમાં ગઈકાલે બપોરે તેમજ રાત્રે વરસાદ આવતાં બાજરી અને જવારની કાપણી કરેલો પાક ખરાબ થઈ ગયો હતો. ધાનેરા તાલુકાના શેરા ગામે રહેલા નીલાભાઈ પાસે 5 વીઘા જેટલી જમીન છે અને આ વખતે નીલાભાઈએ બાજરીનું વાવેતર કર્યું હતું. બાજરીની કાપણી કર્યા બાદ તૈયાર બાજરીના પાક ઉપર ગઈકાલે કમોસમી વરસાદ પડતા બાજરી બગડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ બાજરી વહી હતી, આખો ચોમાસું મજૂરી મહેનત કરીને મોઘો બીજવાર લાવ્યો હતો અને આ વરસાદ આવ્યો છે. તે બાજરી બધી કાપેલી બાજરી બધી ઉગી છે સાહેબ, સાહેબ ચાર બાર બગડી છે બધી. અને આ હું નાનો ખેડૂત છું, 5-4 વીઘામાં મજૂરી આખો વર્ષ સાહેબ મેં કરી હતી, તે આ બધું આખો બગાડ થઈ ગયો. કેવો પાક હતો આ વખતે બાજરીનો તમારે? સારો હતો, પછી મસ્ત વાતો હતો બધી. એની માથે બધી મજૂરી હતી અને માથે બાજરી માથે જ. અને આ આવતા આવતા બધી 2 વાર વરસાદ આવી ગયો એટલે આ બધી બાજરી બગડી ગઈ. કાપેલી બાજરી માથે 2 વાર વરસાદ થયો એટલે બધો નાશ થઈ ગયો, 4 દોણો બધો બગડી ગયો. કોઈ કોમે આવે એમ આવે, કોઈ પણ કોમે આવે એમને, 4 બી કોમે આવે એમ નથી, હરો પણ દોણો ખવરાય એવો નથી રહ્યો. માલ ઢોર માલ શું ખાય પણ મનખી નહીં, મનખ શું ખાય પણ માલી ખાય એવું રહ્યો નથી. તમારા સિવાય કોઈ બીજા ખેડૂતોને આવી તકલીફ કરી ગામમાં? આ બધા ખાસે ભલે છે, હા ખેડૂતોને બધાને બિચારાને કોઈ મગફળી બગડી જઈ, આવતા બાદ ચાર બગડી જઈ, બાજરી તો ટોટલ બગડી જઈ વાવેલી. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા 3-1 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે દિયોદર અને લાખણી પંથકના લવાણા, મગડાલા, લીંબાઉ અને ચીવડા સહિતના ગામોમાં છેલ્લા 3 દિવસથી મધ્યરાત્રે ક્યાંક ભારે તો ક્યાંક હળવા કમોસમી વરસાદની ઝાપટા પડ્યા હતા. ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન વચ્ચે આવેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ વાવેલા જુવાર, બાજરી, મગફળી અને કપાસ જેવા પાકોને નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. થરાદ પંથકમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. વરસાદના લીધે બાજરી, જુવાર અને મગફળી જેવા પાકને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં કાપેલો ઘાસચારો પણ સંપૂર્ણપણે બગડી ગયો છે, જેના લીધે પશુધનને પણ આવનારા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. થરાદ તાલુકામાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં કાપેલો ઘાસચારો ઉપરાંત મગફળી અને બાજરી જેવા પાકને પણ મોટું નુકસાન થયું છે. અને હજુ પણ વરસાદ ચાલુ રહેવાના લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક બાજુ કોરોનાનો કહેર છે તો બીજી બાજુ વરસાદ ખેડૂતો માટે મોટી આફત લઈને આવ્યો છે. તો આ તરફ વાવ પંથકમાં પણ સતત થઈ રહેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સતત 3 દિવસથી થઈ રહેલા અવિરત વરસાદના પગલે ખેડૂતોના પાકને સંપૂર્ણ નુકસાન થયું છે, જેના લીધે એક ખેડૂતે તો તેના ખેતરમાં ઉભેલા ગવારના પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું છે. વાવ તાલુકાના વાઢિયાવાસના ખેડૂતે તેના 3 એકરના ખેતરમાં ગવારનું વાવેતર કર્યું હતું, પરંતુ કમોસમી વરસાદના લીધે તેના ખેતરમાં ઉભેલો ગવારનો પાક સંપૂર્ણ રીતે બળીને રાખ થઈ જતા ખેડૂતોને ખેતર ખેડવાની નોબત આવી છે. આ વિસ્તારમાં તલ અને ગવારના પાકમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે.
થરાદના આશ્રમ ખાતે રાષ્ટ્ર વંદના મંચ થરાદ શહેર અને તાલુકાના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી, જેમાં ડીજી વણઝારા સાહેબે વોઇસ કોલના માધ્યમથી કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આ બેઠકમાં મોન્ટુજી મહારાજ, અભાજી રાજપૂત, હાજાજી રાજપૂત, પ્રકાશભાઈ સોનીએ ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આ બેઠકમાં રાષ્ટ્રવંદના મંચના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે થરાદ શહેર અને તાલુકાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે પાર્ટી પ્લોટમાં કલાકારો વચ્ચે ડીજે સંગીતના તાલે ખેલૈયાઓ ગરબે ઘૂમતા હોય છે. જોકે આ વર્ષે નવરાત્રી પર્વને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, જેને લઈ સરકારે પણ કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જાહેરમાં નવરાત્રી કરવા અને પાર્ટી પ્લોટના આયોજનો ઉપર રોક લગાવી દીધી છે. ત્યારે નવલા નોરતાના બીજા દિવસે જિલ્લા મથક પાલનપુર શહેરના મોટી બજાર વિસ્તારમાં ચામુંડા વિજય યુવક મંડળ દ્વારા જાહેર રસ્તા ઉપર માતાજીની વર્ષોથી થતી પરંપરાગત આરતી કરી હતી અને સ્થાનિક મહિલાઓએ સરકારની ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે ગરબાની રમઝટ માણી હતી. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પાલનપુરવાસીઓએ જણાવ્યું હતું કે સરકારે આ વર્ષે કોરોનાના લીધે ચાચર ચોકમાં ભીડમાં નવરાત્રિ ન યોજવાનો નિર્ણય લીધો છે, જેથી અમે બીજા નવરાત્રે મોટી બજાર ચોકમાં જ માતાજીની આરતી કરી મંદિરમાં ગરબે ઘૂમી મા દુર્ગાના પર્વને મનાવ્યો હતો. અત્યારે હાલમાં નવરાત્રિના પર્વ પૂર્વ તહેવાર નિમિત્તે સર્વે હિન્દુ ભાઈઓને તથા સર્વે પ્રજાને નવરાત્રિ નિમિત્તે શુભકામના. હાલમાં કોરોના વાયરસ ચાલી રહ્યો છે, કોરોના વાયરસના લીધે આ વખતે નવરાત્રિ ખૂબ સાદાઈથી ઉજવી રહેવામાં આવી છે. આ આપણા માટે સારું ન કહેવાય, પરંતુ એક આ મહા બીમારી હોવાથી દરેકનું ધ્યાન રાખી, સોશિયલ ડિસ્ટન્સ રાખી અને માસ્ક પહેરી અને નવરાત્રિનું આયોજન કરેલ છે. નવરાત્રિ આયોજનમાં ફક્ત આરતી અને માતાજીના એક કરવટા નિમિત્તે જે ચાર પાંચ ગરબા લેવામાં આવે છે તે લઈ અમે પૂર્ણાવતિ કરીએ છીએ. ભગવાન સૌને સદબુદ્ધિ આપે અને આ કોરોના મહામારી બીમારી જલ્દથી જલ્દ દૂર થઈ જાય અને સર્વ વિશ્વ આ બીમારીથી મુક્ત થાય તેવી માતાજી આગળ અપેક્ષા રાખીએ છીએ. માતાજી સર્વનું કલ્યાણ કરે. આ કોરોના મહામારીના વચ્ચે આપણા ગરબા બંધ છે, પરંતુ અમે અમારા માતાજીની શ્રદ્ધા કરીએ છીએ અને અમારા મોટી બજારના ચામુંડા યુવક મંડળ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે અને ગવર્મેન્ટની ગાઈડલાઈન દ્વારા પણ અમે માસ્કનું પાલન કરીએ છીએ. અને હું માતાજીને એટલી જ પ્રાર્થના કરું છું કે આ કોરોના મહામારીથી અમારા આખા વિશ્વને ઉગારે અને આવતી સાલ અમે પાછા એવા જ ગરબા રમીએ જેવા દર વખતે રમતા હતા. હાલમાં નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે અને ગુજરાતમાં નવરાત્રિના પાવન પર્વનું ખૂબ જ મહત્વ છે. મા અંબાના દર્શન કરવા માટે મીલો લાંબી ભક્તોની લાઈનો લાગી રહી છે. મોટી સંખ્યામાં અંબાજીમાં દર્શન કરવા આવતા ભક્તો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પણ ભંગ થતું જોવા મળી રહ્યું છે. ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિરમાં બીજા નોરતે જ યાત્રિકોને દર્શનમાં કોઈપણ જાતની અસુવિધા ન પડે તેને ધ્યાને લઈ આજથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી મંદિરના વહીવટદારે આજરોજ યાત્રિકોને સંપૂર્ણ રીતે સુવિધા મળે તે માટે નિર્ણય લીધો છે. યાત્રિકો મોટી સંખ્યામાં મંદિર ઉપર આવતા હોવાથી યાત્રીઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ખાસ રેલિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રિકો શાંતિપૂર્વક જગતજનની મા અંબાના દર્શન કરી શકે તે માટે દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. સવારની મંગલા આરતી 7 વાગે કરવામાં આવશે અને ત્યારબાદ સવારના 7:30 થી 12:15 વાગ્યા સુધી દર્શન કરી શકાશે, જ્યારે બપોરના 12:15 થી સાંજના 4:15 વાગ્યા સુધી દર્શન કરી શકાશે.
ત્યારબાદ સાંજે 6:30 વાગે માતાજીની આરતી કરવામાં આવશે અને સાંજે 7:00 થી રાત્રિના 11 વાગ્યા સુધીમાં ભક્તો દર્શન કરી શકશે. પાલનપુરના મુસ્લિમ પરિવારો પિકનિક માટે આવ્યા હતા, જ્યાં અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીમાં નહાવા પડતા સાળો બનેવી ડૂબી જવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના પગલે આજુબાજુના લોકોએ નદી પાસે દોડી આવી સાળો બનેવીના મૃતદેહને નદીમાંથી બહાર નીકાળ્યા હતા. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. પાલનપુરમાં ડુંડિયાવાડી પોલીસ સ્ટેશન પાછળ રહેતા સુહેલ ખાન મહમ્મદકાર પઠાણ રવિવારે પરિવાર સાથે અમીરગઢ ગયા હતા, જ્યાં અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીમાં સોહેલ ખાન મહમ્મદ ખાન પઠાણ તેમજ તેમના સાળા રિજવાન અયુબભાઈ બલોચ નહાવા ગયા હતા, જ્યાં બનાસ નદીમાં કાળી કાકર નજીકના ધરામાં સાળો બનેવી સ્નાન કરતી વખતે ડૂબી ગયા હતા. આ બંને યુવકો ડૂબ્યા બાદ ઘટનાસ્થળ ઉપર લોકો દોડી આવી બહાર કાઢે તે પહેલાં જ સાળો અને બનેવીએ નદીના પાણીમાં દમ તોડી દીધો હતો. આ બંનેની લાશને અમીરગઢની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડવામાં આવી છે. ઘટનાના પગલે અમીરગઢ પીએસઆઈ તેજસ દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી બળવંતસિંહ રાજપૂત દોડી આવ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી મુજબ સોહેલ ખાન મહમ્મદ ખાન પઠાણના 2 માસ અગાઉ જ લગ્ન થયા હતા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને વિશ્વ કલ્યાણ અર્થે દલવાડા ગામનો એક ભક્ત 17 વર્ષથી કરી રહ્યો છે માતાજીની કઠોર તપસ્યા. ભક્તની તપસ્યાને નિહાળવા લોકોની ઉમટી રહી છે ભીડ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતી હોન્ડા, તહેવારોનો રંગ, દીતી હોન્ડાને સંગ, એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, એસપી 125, સીડી 110, એક્સ બ્લેડ, સીબીઆર 250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રી દરમિયાન માતાજીના ભક્તો પોતાની વિવિધ મનોકામના સાથે માતાજીની અલગ અલગ રીતે ભક્તિ કરતા હોય છે, પરંતુ પાલનપુર તાલુકાના દલવાડા ગામના એક યુવકે તો વિશ્વ શાંતિ માટે છેલ્લા 17 વર્ષથી નવરાત્રી દરમિયાન 9 દિવસ સુધી એક પગ ઉપર ઊભા રહીને કઠિન તપસ્યા કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને આ પ્રતિજ્ઞા આજે પણ નિભાવી રહ્યા છે. આ છે સુરેશભાઈ નાનજીભાઈ ચૌહાણ. પાલનપુર તાલુકાના દલવાડા ગામના સુરેશભાઈએ વિશ્વ કલ્યાણ અર્થે છેલ્લા 17 વર્ષથી એક પ્રતિજ્ઞા લીધી છે અને પ્રતિજ્ઞા જીવી તેવી નથી, પરંતુ નવરાત્રી દરમિયાન 9 દિવસ સુધી માત્ર એક જ પગ પર ઊભા રહીને માતાજીની ભક્તિ કરવાની, અને આજે પણ આ પ્રતિજ્ઞા સુરેશભાઈ નિભાવી રહ્યા છે. સુરેશભાઈ નવરાત્રીના 9 દિવસ સુધી એક પર ઊભા રહીને વિશ્વ કલ્યાણ અર્થે માતાજીની તપસ્યા કરી રહ્યા છે અને તેમની સેવા ચાકરીમાં તેમનો આખે આખો પરિવાર પણ ખડે પગે જોડાયેલો રહે છે. સુરેશભાઈ ચૌહાણનું માનવું છે કે નવરાત્રીના તહેવારમાં રાસ ગરબાથી મનને આનંદ મળે છે, પરંતુ તપસ્યાથી આંતરિક આનંદની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત વિશ્વ, કુટુંબ અને સમાજમાં શાંતિ જળવાઈ રહે તે માટે નવરાત્રીના 9 દિવસ સુધી માતાજીની એક પગ પર ઊભા રહીને તપસ્યા કરી રહ્યા છે અને તેમની આ તપસ્યા દરમિયાન તેમનો પરિવાર પણ તેમની સાથે ખડે પગે તેમની સેવા કરી રહ્યો છે.
તો આવો સાંભળીએ સુરેશભાઈ ચૌહાણે આવી કઠોર તપસ્યા લેવા પાછળનું કારણ શું છે. હું છેલ્લા 17 વર્ષથી નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના એક પગી કરું છું. તો માતાજી વિશ્વમાં શાંતિ રાખે, કુટુંબજનોમાં શાંતિ રાખે, સમાજમાં શાંતિ જળવાઈ રહે એવી માતાજીને આરાધના કરું છું. છેલ્લા 17 વર્ષથી નવરાત્રિ દરમિયાન હું જે આ આરાધના કરું છું એનાથી મને તો લાભ ઘણો થયો છે. વિશ્વાસ એક વસ્તુ એવું છે કે વિશ્વાસથી હું ટચી રહ્યો છું. માતાજી મને બહુ સાચવે છે, પરિવારને સાચવે છે, કુટુંબજનોને પણ સાચવે છે, સમગ્ર વિશ્વમાં પણ ભગવાન માતાજીની શાંતિ રહે એવી આરાધનાથી હું આરાધ્ય કરું છું. માતાજી સૌનું સારું કરે. નવરાત્રિ દરમિયાન રાસ અને ગરબા એક મનનો આનંદ છે. જે લોકો મનને શાંત કરવા અને આનંદ અનુભવવા માટે ગરબા રમે છે, બાકી ખરી આરાધ્યા તો માતાજીની નવરાત્રિમાં કરવી હોય તો કઠોર તપ કરવું પડે. એના માટે તપ સિવાય માતા કોઈ દાડો રીઝે નહીં, અને તપ કરો તો જ માતાજી રીઝે. બાકી નાચવાથી ને ગાવાથી તો એક મનનો આનંદ મળે. નવરાત્રિમાં 9 દિવસ ઊભા રહેવામાં તો તકલીફ તો બયા થાય એવી નથી, પણ સતો કષ્ટ એટલે અઢળક કષ્ટ પડે છે. સતો કોઈ અલૌકિક શક્તિ મને એવી સાચવી રહી છે, મારી જહુ સાચવી રહી છે. શક્તિના પ્રતાપે જ હું ઊભો રહી શકું છું, બાકી શક્તિ ના હોય તો કશું ના બને, તકલીફ તો પડે જ છે મને. પરિવારમાં 9 દિવસમાં કોઈ બી મારી 9 દિવસ પરિવાર સમસ્ત જમીન ઉપર સૂવે છે, અને મારી જે કોઈ જરૂરિયાત છે પાણી મને આપવું, ચા બનાવી આપે, મારી માખી ઉડાડે, કોઈ પણ જાતની તકલીફ હોય તો પરિવાર ખડા પગે ઊભો રહે છે. સમગ્ર વિશ્વમાં જે આ મહામારી કોરોના ચાલી રહ્યો છે, કોરોના વિશે હું એક નાનો સંદેશ આપવા માગું છું કે જે કોઈ સરકારની ગાઈડલાઈન છે, જે કોઈ સરકાર છે હાલની, એ સરકાર જે કોઈ ગાઈડલાઈન કરે એમાં સૌને સોશિયલ ડિસ્ટન્સ રાખવો, પાલન કરવું, માસ્ક પહેરવું અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો અને ભીડથી બચવું, એ જ મારો બીજો સંદેશ છે. જય માતાજી, જય જય ઉમા. વિશ્વ કલ્યાણ માટે તપસ્યા તો સુરેશભાઈએ લીધી છે, પરંતુ તેમની આ કઠોર તપસ્યામાં સહભાગી તેમનો આખો પરિવાર થઈ રહ્યો છે. સુરેશભાઈના પરિવારના સભ્યો પણ નવરાત્રિના 9 દિવસ સુધી જમીન પર પથારી પાથરીને સૂવે છે, તો તેમની પત્ની પણ ખડે પગે તેમની બાજુમાં રહે છે. અને સુરેશભાઈ પર કોઈ માખી કે મચ્છર બેસે ત્યારે સુરેશભાઈને સ્પર્શ કર્યા વગર જ પવન નાખીને તેને દૂર કરી રહી છે. ચૌહાણ સુરેશભાઈ મારા પતિ છે. એ છેલ્લા તારીખ 4/11/2003 થી તે અત્યારે 17/10/2020 સુધીની કઠોળ એવી તપસ્યા છે કે ઘરના પરિવાર, મા બાપ, ભાઈ, પત્ની, બેન, સદસ્ય તમામ સભ્યો માટે તે ખૂબ જ એવી આરાધના કરે છે કે બસ મારા પરિવાર માટે હું કઠોળ એવી તપસ્યા કરું કે તેમને ખૂબ પીડા પડે, રાત દિવસ સતત ઊંઘ પણ ના આવે, શરીરે ચેન પણ ના પડે. તે કઠોળ તપ કરી ખૂબ જ માની એવી આરાધના કરે છે કે લોકો નવરાત્રિમાં 9 દિવસ નાચગાન કરે છે, સ્ત્રીઓ પણ નવા નવા વસ્ત્રો પહેરીને ખૂબ જ એવો માહોલ કરે છે કે જેની કોઈ હદ ના હોય, 9 દિવસ તેનું રટણ કરે છે. પણ હું તો એક જ કહેવા માગું છું કે ખરેખર તો આવા જ પુરુષ દુનિયામાં હોવા જોઈએ કે કઠોળ તપ કરી અને
તમામ ઘરના સદસ્યો સાથે તેમની આરાધના કરે. અને અમે પણ એવું જ કહેવા માગીએ છીએ કે ખરેખર માની આરાધના જ કરવી. નવરાત્રિમાં નાચ ગાન કરવાનો કોઈ ફાયદો નથી. હવે નાનકડા ગામમાં જો કોઈ આટલી કઠોર તપસ્યા કરતું હોય તો ગામના ભક્તો પણ તેને જોવા માટે આવતા હોય. ત્યારે સુરેશભાઈની નવરાત્રિ દરમિયાન એક પગ પર ઊભા રહીને કરવામાં આવતી માતાજીની ભક્તિને લઈ ગામના લોકો પણ પ્રભાવિત થઈ ગયા છે અને મોટી સંખ્યામાં સુરેશભાઈની આ કઠોર તપસ્યા જોવા માટે આવી રહ્યા છે. સુરેશભાઈની કઠોર તપસ્યા જોઈને આ લોકો પણ પ્રભાવિત થઈ જાય છે. સુરેશભાઈ નાનજીભાઈ ચૌહાણ જેઓ 9 દિવસ નવરાત્રિની એક પગે ઊભા રહી અને માતાજીની આરાધના કરતા હોય છે. ગામની અંદર લોકો દોઢિયા રાસ રમતા હોય છે અને એની અંદર પણ આરાધના દાખલા તરીકે લોકો કરતા હોય છે. પણ અમારા ગામના સુરેશભાઈ જે છે તે કઠિન પરિશ્રમ કરી અને એક પગે ઊભા રહી અને માતાજીની આરાધના કરે છે અને તેઓ 17 વર્ષથી માતાજીની આરાધના કરે છે અને એમનો સબ ફેમિલી જે કહેવાય ઘરના માણસો કહેવાય એ પણ એમની સેવાની અંદર 9 દિવસ ખડે પગે તૈયાર રહે છે અને સુરેશભાઈ જે પરિશ્રમ કરે છે એ લોકોના હિત માટે અને માતાજીની આરાધના કરી અને 9 દિવસ તેઓ પૂરા કરતા હોય છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસાની મુખબધિર બાળકીના ગુનેગારને ફાંસીની સજા આપવાની ઉઠી રહી છે માંગ. ડીસામાં યોજાઈ કેન્ડલ માર્ચ. પાલનપુરમાં વકીલોએ આપ્યું આવેદનપત્ર તો મહિલા આયોગના સદસ્ય ડોક્ટર રાજુલ દેસાઈએ આ અંગે ન્યાયિક તપાસ માટે જિલ્લા પોલીસ અધિક્ષકને આપી સૂચના. સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે તૈયાર કરવામાં આવેલી કેનાલો સફાઈના અભાવે નકામી સાબિત થતાં ખેડૂતોએ જાતે જ શરૂ કરી કેનાલના સમારકામ અને સફાઈની કામગીરી. રવિ સિઝનમાં કેનાલમાં પાણી નહીં છોડાય તો ખેડૂતોએ કેનાલ ઉપર જ ભૂખ હડતાળ કરવાની આપી ચીમકી. અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીમાં ડૂબવાથી 2 યુવકોના મોત. બંને યુવકો હતા સાળો અને બનેવી. અને વિશ્વ કલ્યાણ અર્થે દલવાડા ગામનો એક ભક્ત 17 વર્ષથી કરી રહ્યો છે માતાજીની કઠોર તપસ્યા. ભક્તની તપસ્યાને નિહાળવા લોકોની ઉમટી રહી છે ભીડ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.